આપણે ભલે પ્રભાતિયા સાંભળીઓને મોટા થયા હોઈએ, પરંતુ અમેરિકામાં જન્મેલા બાળક દાદા દાદીને પ્રશ્ન જરૂર પૂછશે કે ભાઈ આ 360 ગોવાળિયા કેમ, 5, 25 કે 400 કેમ નહીં? તો કહીશ કે 12 મહિનાના લેખે 30 દિવસ ગણો તો કવિએ 360 દિવસની વાત કરી છે. આમ જોવા જઈએ તો નરસિંહના આધ્યાત્મિક પદોને આપણે સમજી જ નથી શક્યા. પ્રભાતિયામાં આત્માને જગાડવાની વાત છે. 360 દિવસની માયા ઝંઝાળમાંથી હે પ્રભુ હું મારા આત્માને ક્યારે પામીશ, આ વાત નરસિંહ કહે છે. નરસિંહનું નિર્ગુણ નિરાકારી વાત સાદી ભાષામાં રજૂ નહીં કરે તો લોકો સમજશે કેવી રીતે? જગતના નાથને આપણે થોડા જગાડી શકીએ? ઈશ્વર તો હંમેશા જાગતો જ હોય, છતાં નરસિંહ કૃષ્ણને યશોદાની જેમ જગાડે છે. નરસિંહ સ્વયં યશોદા બની જાય છે, એનો અધિકાર તો જોવો કૃષ્ણ પરનો. અહીં વિષય શ્રદ્ધાનો છે, સમર્પણનો છે. કૃષ્ણની બાળ છબી હૃદયમાં રાખી યશોદા બની લાડ લડાવતા કાનને ઉઠાડવાનો પ્રયત્ન આ નરસિંહનો છે. અને વાંસળીના સુરમાં સ્વયં પોતાને જગાડવા માંડે છે. અંતર્મન જાગતા રાત્રિનો અંધકાર દૂર થાય છે, આનંદનું પ્રગટ્ય સ્વયં પ્રગટે છે. અજવાળું ખુદ સરનામું શોધતું આંગણે આવે છે અને મનના આંગણમાં મોર ગળા કરી નાચવા માંડે છે. આંગણીએ નાચે રે મોર. Thank you.